દોસ્તો, આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા, બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે. જો ગોળાકાર કવચને લીધે વિદ્યુત સ્થિતિમાન પોટેન્શિયલ ડ્યુ ટુ ચાર્જ્ડ સેલ, ગોળાકાર એક પોલો ગોળો છે, ગોળાકાર કવચનો અર્થ શું થયો? પોલો ગોળો. પોલા ગોળા પર જ્યારે આપણે વિદ્યુત પ્રસ્થાપિત કરીએ તો વિદ્યુત ભાર બધો જ એની સપાટી પર આ રીતે વિતરિત થઈ જાય, લાઈક ધીસ. આ ગોળાના સંદર્ભમાં આપણે વિદ્યુત સ્થિતિમાન લેવો છે તો આપણી પાસે ત્રણ વિકલ્પ આવે, એક આઉટસાઇડ ઓફ ધ સેલ, બીજો ઓન ધ સેલ, ત્રીજો ઇનસાઇડ ધ સેલ. થશે ને, વિદ્યુત સ્થિતિમાનના ત્રણ ઓપ્શન થાય, આઉટસાઇડ ઓફ ધ સેલ, ઇનસાઇડ ધ સેલ, ઓન ધ સેલ. આપણે ત્રણેય વિકલ્પો લઈ લઈએ. પહેલો વિકલ્પ લઈએ, આપણે એટલું લખી શકીએ ગોળાકાર વિદ્યુત ભારિત કવચને લીધે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાન માટે ત્રણ વિકલ્પો છે. પહેલો વિકલ્પ, જો આપણે વિચારીએ P બિંદુ અથવા તો કવચની બહારના બિંદુએ, ધારો કે કોઈ એક વિદ્યુતભાર કવચની, કોઈ એક બિંદુ કવચની બહાર છે P બિંદુ, તો કવચની બહાર રહેલું બિંદુ, કવચની ત્રિજ્યા વિચારી લઈએ આપણે કે કવચની ત્રિજ્યા કેટલી છે? R છે. તો બહારના બિંદુનું આનાથી અંતર કેટલું લઈએ? સ્મોલ R. બહારના બિંદુનું આનાથી અંતર સ્મોલ R. હવે આ વિચારી લો કે કવચનું સેન્ટર છે, આ આઉટસાઇડ ઓફ ધ સેલ છે, આઉટસાઇડ ઓફ ધ સેલ બિંદુ કયું છે? P બિંદુ છે. અને આ સમગ્ર કવચ પર જે વીજભાર વિતરિત થયેલો છે એ વીજભારને આપણે કેવું એઝ્યુમ કરી લેશું? વીજભાર, સમગ્ર વીજભાર ક્યાં છે? કેન્દ્ર પર છે. આપણે વિદ્યુત ક્ષેત્રમાં પણ આજ વિચારી તો સમગ્ર વીજભાર ક્યાં છે? કેન્દ્ર પર છે એવું માનીશું. તો એનું શું થઈ ગયું? અંતર થઈ ગયું. તો મતલબ કે આર ગ્રેટર દેન આર માટે અહીં બહારના બિંદુ માટે કવચ પરનું સમગ્ર વીજભાર તેના કેન્દ્ર પર છે તેમ માનીશું. ઓકે, ઓકે, કેન્દ્ર પર છે માનીએ તો V ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? KQ અપોન R, જે R એ P નું અંતર છે. સિમ્પલ, યાદ રહેશે ને? તો કવચની બહારના બિંદુ આપણે જે લઈએ એ કેવું લઈશું? KQ અપોન R. કારણ કે અનંત અંતરે રહેલા કોઈ પણ એકમ વીજભાર અહીંયા લાવો તો આના પર લાગતું જે બળ છે એ જ એનું વિદ્યુત ભાર છે. એટલે V ઇઝ ઇક્વલ ટુ EQ. તો KQ પણ આ. હવે બીજો વિકલ્પ આપણો કયો લઈશું? કવચની ઉપરના બિંદુ માટે એક જ આકૃતિમાં આપણે આ બધી વાત કરી. ધારો કે કોઈ કવચની ઉપર બિંદુ છે
તો કવચની ઉપરના બિંદુ એનું ડિસ્ટન્સ કેટલું છે? આર છે. અથવા એમ કઈ અનંત અંતરે રહેલા એકમ વિજભાને તમારે પકડીને અહીંયા લાવવો છે, તો કરવું પડતું કાર્ય આપણને વિદ્યુત સ્થિતિમાં નો જ શું થાય, તો કે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ વીજભારને લાવવા માટે કરવું પડતું કાર્ય. સમજી ગયા છે ને આપણે? વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ વીજભારને લાવવા માટે કરવું પડતું કાર્ય, એ વિદ્યુત ક્ષેત્ર માત્ર અહીંયા સુધી જ છે. તો અહીંયા લાવ્યા છો તમે, એ દરમિયાન કરવું પડતું કાર્ય. તો શું લખશો? કવચ પરના બિંદુએ, એટલે આપણો વિકલ્પ શું આવશે? R is equals to R લેવાય. બિંદુનું અંતર કેટલું થઈ ગયું? આના જેટલું થઈ ગયું. જો બિંદુ કવચ પર હોય અહીં, જો બિંદુ કવચ પર હોય તો આપણે પહેલું સૂત્ર અનંત અંતરે રહેલા એકમ વિજભાને આ બિંદુ લાવવા માટે કરવું પડતું કાર્ય એટલું થશે જેટલું અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે. તો તેની પર લાગતું વિદ્યુત સ્થિતિમાન કેટલું લઈ શકાય? V હોય તો V is equals to KQ upon R, જ્યાં Q બરાબર કવચનું વિજભાર. અહીંયા કેમ કેપિટલ R લખ્યું છે? કારણ કે આનો ડિસ્ટન્સ કેટલો છે? કેપિટલ R. અહીંયા જેટલું વિદ્યુત ક્ષેત્ર છે એ પ્રમાણે આપણે KQ upon R લખી શકીએ. વિદ્યુત ક્ષેત્રમાં આપણે કેટલું લખીશું? KQ upon R square. અહીંયા વિદ્યુત સ્થિતિમાનમાં કેટલું લખીશું? KQ upon R. આ Q શું છે? કવચ પરનું વિજભાર. પરંતુ આ બંને વિકલ્પ તો તમને કોમન લાગતા હશે, એક આ ત્રીજો વિકલ્પ છે ને એને ખાસ સમજવાનો છે. કવચની અંદરના બિંદુએ એનો અર્થ શું થયો? R is less than R માટે, small R is less than R માટે આ કવચ છે. કવચની અંદર કોઈક બિંદુ લઈ લે તો અંદર પહેલા વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? શૂન્ય. આપણે ઓલરેડી કવચ વડે વિદ્યુત ક્ષેત્ર માટે આપણે જઈ ગયા છીએ. આપણે લખી શકીએ કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. અહીં વીજભારને લાવતા કોઈ કાર્ય કરવું પડતું નથી. ઘણા વિદ્યાર્થીઓ એમ સમજે છે કે તો શું અહીંયા આગળ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય? ના, વિદ્યુત સ્થિતિમાન અહીંયા શૂન્ય નહીં થાય, કારણ કે અહીંયાથી તમે ઓલરેડી અહીંયા લાવી ચુક્યા છો, એટલે તમે વર્ક તો એના અંદર કરી દીધું. હવે જ્યારે અંદર લાવશો તો એ જેટલું વર્ક કરેલું છે એટલું જ છે. હવે અંદરના તરફ તમારે મૂવમેન્ટ કરવા માટે કોઈ કાર્ય નહીં કરવું પડે. તો કેટલું કાર્ય કર્યું? જેટલું તમે સેલના સપાટી પર લાવ્યા હતા એ કાર્ય હતું, એટલું જ કર્યું. તો અહીંયા લખીએ અહીં વિદ્યુત સ્થિતિમાન કેવું રહે છે? અચળ રહે છે. અને અચળ એટલે કેટલું? એનું કારણ છે કે તમે અંદર વીજભાર લાવો છો, અનંત અંતરે થી લઈને અંદર વીજભાર લાવો છો, તો અહીંયા સુધી જે કાર્ય કરવું પડ્યું એ છેલ્લું કાર્ય, એના પછી અંદર કોઈ કાર્ય નથી કરવું પડ્યું. તો જે છેલ્લું તમારું કાર્ય હતું કેટલું? KQ upon R. ખ્યાલ આવે છે ને? વિદ્યુત ક્ષેત્ર તમે વિદ્યુત સ્થિતિમાનનું તમે થિયરી જુઓ તો થિયરીમાં એ જ કહે છે કે કોઈ પણ એકમ વીજભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યના ઋણ મૂલ્ય. અહીં આપણે એ કાર્ય અહીંયા કરી દીધું છે. કેટલું? KQ upon R જેટલું. હવે અંદર લઈ જઈએ તો અંદર તો કોઈ વિદ્યુત ક્ષેત્ર જ નથી,
તો કોઈ એડિશનલ કાર્ય નહીં કરવું પડે, તો એના કાર્યમાં કોઈ ફરક નહીં પડે, કાર્ય એટલું જ રહેશે જેટલું આપણે છેલ્લે કર્યું. ખ્યાલ આવે છે ને? તો અહીં વિદ્યુત સ્થિતિમાન અચલ રહે છે, અહીં વિદ્યુત સ્થિતિમાન નું મૂલ્ય કેટલું હશે? તો કે સપાટી જેટલું હશે. અચળ હશે. અને સપાટી માટે કેટલું હતું? V = KQ / R. હવે આખી જ વાતને, આ ત્રણે ત્રણ વાતને તમારે ગ્રાફ દ્વારા રજૂ કરવી છે. તો V વર્સેસ R નો આલેખ જો. આ વિદ્યુત સ્થિતિમાન V છે, આ શું છે? અંતર R. સ્ટાર્ટ કરો ક્યાંથી? ઉગમ બિંદુ. ઉગમ બિંદુથી તમે સ્ટાર્ટ કરો અને અહીંયાથી આગળ જાઓ તો સેન્ટર પર, ચલો આપણો કોઈ વિદ્યુત પર સેન્ટર પર, સેન્ટર પર વિદ્યુત સ્થિતિમાન કેટલું? જેટલું અહીંયા હતું એટલું જ. કેટલું? કવચ પર હતું એટલું જ. અહીંયા જે V નું મૂલ્ય છે કેટલું છે? તો કે V બરાબર KQ / R જેટલું મૂલ્ય છે. સેન્ટર થી ક્યાં સુધી? સેન્ટર થી ઠેઠ કવચ સુધી. કવચ સુધી એટલે આ જે અંતર ક્યાં સુધી રહેશે? R સુધી. ને જેવા બહાર આવશો તો KQ / R, તો ચર ઘાતાંક કેવી રીતે શું થશે? ઘટશે. ઘટશે તો કેવી રીતે ઘટશે? આ V હોય તો V બરાબર KQ / ખ્યાલ આવે છે? જેવા કવચ થી બહાર આવી ગયા કે KQ / R પ્રમાણે એમાં શું થશે? ઘટાડો થશે. તો વિદ્યુત સ્થિતિમાનમાં ચર ઘાતાંકીય રીતે ઘટાડો થઈ ગયો. તો આને તમે ત્રણેય વિકલ્પમાં સમજાવો અને આલેખ વ્યવસ્થિત દોરો એટલે તમારી આ થિયરી કેવી થઈ જાય? પૂરી થઈ જાય. સેલ બને.